જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો બિગ બ્રેકિંગ મળી રહ્યા છે આગામી લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી મેદાનમાં ઝંપ લાવશે જી હા ચૈતર વસાવા આગામી લોકસભાની ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ચેતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે અને તે નક્કી છે અને આ વાતની ખુદ ચેતર વસાવાએ પણ પુષ્ટિ કરી છે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીમાં ભાજપને અને નરેન્દ્ર મોદીને પરાસ્ત કરવા માટે દેશના વિવિધ પક્ષોએ ઇન્ડિયા નામનું જે મહાગઠબંધન કર્યું છે ત્યારે ભરૂચ બેઠક ઉપર આપના ઉમેદવાર તરીકે ચેતર વસાવા રહેશે અને કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધન પક્ષોના જે પક્ષો છે તેમનું ચેતર વસાવાને સમર્થન રહેશે આમ આદમી પાર્ટીના ઉમેદવારને સમર્થન રહેશે સાથે ગુજરાતમાં આપને કોંગ્રેસની સહમતિથી અન્ય બેઠકો પણ ફાળવવામાં આવે તેવી શક્યતાઓ છે જેમાં વલસાડ દાહોદ છોટાઉદેપુર અને જુનાગઢ આ બેઠકો માટે પણ ચર્ચા ચાલી રહી છે ગુજરાતની છવ્વીસ બેઠકો પૈકી ત્રણથી ચાર બેઠકો પર આપના ઉમેદવાર રહેશે જેમાં ભરૂચ બેઠક ઉપર ચેતર વસાવાનું નામ નક્કી છે જેને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ લીલી ઝંડી આપી દીધી છે તો બીજી તરફ ભરૂચ બેઠક ઉપર ભાજપ તરફથી આ વખતે મનસુખ વસાવાને રિપીટ કરવામાં આવે છે કે કેમ તેની તો ખબર નથી પરંતુ ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે અને તે પણ ભરૂચ બેઠક ઉપરથી તેવી વાતની પ્રતિક્રિયા આપતા મનસુખ વસાવાએ મીડિયામાં પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે કોઈ પણ ચૂંટણી લડશે તેવી વાત તેમણે પોતે કરી હતી આવો સાંભળીએ તેમણે શું કહ્યું હા ચોક્કસ ઇન્ડિયા ટીમની જે ગઠબંધન વિપક્ષી દળોનું થયું છે અગાઉ બે મીટિંગ પટણા અને બેંગ્લુરૂ ખાતે થઈ છે અને આવનાર સમયમાં પણ એ મીટિંગો થવાની છે તો અમે એમાં ખુશ છે રાજી છે આવનાર દિવસોમાં આ તાનાશાહી સરકાર છે એની સામે અમે એકજૂટ થઈને લડવા માંગીએ છીએ એની અસર સમગ્ર ગુજરાતમાં થવાની છે ગુજરાતમાં પણ જે છવ્વીસ લોકસભાની બેઠકો છે એમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે રહીને ગઠબંધન કરીને અહીં પણ ઉતરવાની છે અમારે ભરૂચ સીટ પર પૂરી તૈયારી છે લડવાની સાથે સાથે બારડોલી વલસાડ દાહોદ છોટાઉદેપુર અને જે જૂનાગઢની બેઠક છે એમાં અમે વિધાનસભામાં પણ ખૂબ મજબૂત છે બીજા નંબર રહેલા છે તો એ સીટો પણ પર પણ આવનાર દિવસોમાં અમે લડવાના છે ચૈતરભાઈ વસાવા કઈ સીટ પરથી લડી રહ્યા છે ચૈતરભાઈ વસાવા ભરૂચ સીટ પરથી લડવાના છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકે પણ મને કીધું છે અને અમારા સંગઠનના તમામ આગેવાનો આ તૈયારીમાં જોતરાઈ જશે અને આવનાર દિવસોમાં અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભામાં હું પોતે ઉતરવાનું છું છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો